નમસ્કાર દર્શક મિત્રો નવસારી લાઈવ તમને આજે સરકારની એવી યોજનાની મુલાકાત કરાવવા જઈ રહી છે જે યોજના ધૂળમાં મળી ગઈ છે હા વાત છે વાંસદાની વાંસદા પંથકના ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને મોંઘવારીનું ગ્રહણ લાગતા ગરીબો કફા થયા છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મોંઘવારી વચ્ચે ભૂતકાળ બની હાલમાં આ યોજના ધૂળ ખાતી સગડી યોજના બની જવા પામી છે જેને લઈને ગરીબો ચૂલામાં ફૂંક મારવા મજબૂર બન્યા છે ચોમાસા દરમિયાન ચૂલો સળગાવવા કેરોસીન પ્રાપ્ત થતું નથી ત્યારે આ ગરીબો ચૂલામાં ફૂંક મારવા મજબૂર બન્યા છે વાંસદા પંથકના સરા ગોધાબારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગામોમાં દૂડ ખાતી સગડી તેમજ રૂપિયાના અભાવે ચૂલા ફૂંકવા મજબૂર ગરીબ પરિવાર દ્રશ્યોમાં દેખાઈ શકે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત કનેક્શન મળ્યા પછી લાભાર્થીઓ દ્વારા ગેસનો ઉપયોગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે નવસારી લાઈવની ટીમ બીપીએલ લાભાર્થીઓના સાથેની મુલાકાત દરમિયાન અનેક ઘરોમાં જોવા મળ્યું કે આ ગેસ સિલિન્ડરો ફક્ત દૂર ખાતી હાલતમાં ખૂણામાં પડી રહ્યા છે મજબૂરી વસ કેટલાય લોકોએ બીજાને વપરાશ આપી દીધા છે ત્યારે માત્ર લાભાર્થીઓના ઘરોમાં આ ધૂળ ખાતા સિલિન્ડરો જોઈ શકાય છે લોકો ચૂલા ફૂંકવા પણ મજબૂર બની રહ્યા છે મહત્વનું છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને મફત ગેસ કનેક્શનો આપવામાં આવ્યા હતા જો કે તે પૈકી સમયસર રિફિલિંગ કરાવવા માટે લોકો રૂપિયાના અભાવે સફળ નહીં રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે ગેસની બોટલ રિફિલિંગમાં સતત ભાવ વધારો થતાં હાલમાં ઉજ્જવલા યોજના ધૂળ ખાતી સગડી યોજના બની જવા પામી છે તેમજ મોંઘવારી વચ્ચે રૂપિયાનો અભાવ ચૂલા ફૂંકવા ગરીબ પરિવાર મજબૂર બન્યો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન તો અપાયા પણ ગરીબ પરિવારો આ ગેસ પર રસોઈ બહુ ઓછી બનાવી રહ્યા છે ત્યારે ઘણા લાભાર્થીઓ એવા છે કે જેમણે એક વખત બે વખત માંડ માંડ સિલિન્ડર રિફિલ કરાવ્યા ત્યારબાદ હવે રિફિલિંગ કરવાનું બંધ કરતા ઉજ્જવલા યોજના હેઠળ અપાયેલ ગેસ કનેક્શનો હાલમાં અભરાય પર ધૂળ ખાઈ રહ્યા છે બીપીએલ પરિવારે રિફિલિંગ લેવા માટે મોટી રકમ ખર્ચવી પડે છે અને તે ભોગવી નથી શકતો બીજું કારણ છે બીપીએલ પરિવાર પછી તે ગ્રામીણ હોય કે શહેરી પોતાની રસોઈ પકાવવા માટે વીણીને લાવવામાં આવતા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરવા મજબૂર બન્યો છે જે તેમને લગભગ મફતમાં મળે છે તેનું કારણ જોવા મળે છે કે હાલમાં ગેસ સિલિન્ડરો ભરવાની કિંમત આઠસો પચાસ રૂપિયા આ ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારના લોકોને આવી મોંઘવારી વચ્ચે મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા લોકો માટે આ રકમ ભેગી કરવી સંભવ નથી તો બીજી તરફ ગેસનો ઉપયોગ કરવાને બદલે ગ્રામીણ વિસ્તારના લોકો ગેસ રિફિલિંગ કરાવવાનું ટાળી રહ્યા છે અને ચૂલા ફૂંકવા મજબૂર બન્યા છે હાલ અત્યારે ગેસ સિલિન્ડરો ભરવાની કિંમત આઠસો પચાસ રૂપિયા જેટલા થઈ જતાં આ સ્થિતિમાં જીવન નિર્વાહ કરવા લોકો માટે આટલા રૂપિયા ભેગા કરવા સંભવ નથી થતું તો બીજી બાજુ ગેસના ઉપયોગ માટે ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધ લોકો ડર પણ અનુભવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીન ભૂતકાળ બની જતા ગરીબો ખફા થયા છે ધુમાડા રહીત જિલ્લાનું બિરુદ તનવસારી જિલ્લાને મળી ગયું પરંતુ એક બાજુ ગેસ કનેક્શન મળતા જ ગરીબ પરિવારોને મળતું કેરોસીન છીનવાઈ ગયું છે સિલિન્ડરો રિફિલિંગ કરાવવા શક્ય નથી અને બીજી બાજુ ચૂલો સળગાવવા કેરોસીન પ્રાપ્ત થતું નથી ત્યારે આ લાભાર્થીઓને કેરોસીન ગુમાવવાનું દુઃખ ખૂબ પડી રહ્યું છે સિલિન્ડરો સગડી ધૂળ ખાઈ રહ્યા છે ગરીબ પરિવારોની નવસેરી લાઈ દ્વારા લીધેલી મુલાકાત દરમિયાન અનેક ઘરોમાં જોવા મળ્યું છે આ ગેસ સિલિન્ડરો ધૂળ ખાતી હાલતમાં ખૂણામાં પડ્યા છે મજબૂરી વસ કેટલાય લોકોએ બીજાને વપરાશ આપી દીધા હોય માત્ર ઘરમાં આ ધૂળ ખાતા સિલિન્ડરો જોઈ લોકો ચૂલા ફૂંકવા મજબૂર બની રહ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન ચૂલો સળગાવવા કેરોસીન અતિ આવશ્યક હોય ત્યારે કેરોસીનની ખોટ ગરીબ પરિવારો માટે દુઃખની સમાન બની ગઈ છે તો કેરોસીન નહીં મળવાને કારણે લોકોમાં પણ રોષ ફેલાયો છે વહેલી તકે આ સરકારે જે યોજના જે ઉજ્જવલા યોજના બહાર પાડી છે તેનું સમારકામ કરીને ફરીથી આ તમામ વાંસદા પંથકના ગ્રામીણ વિસ્તાર લોકો જે દુવિધામાં મુકાયા છે એ દુવિધામાંથી તમનામને દૂર કરવામાં આવે તેવી નવસારી લાઈવ તેમજ ગ્રામજનોની પીડાને સરકાર આંખે લે અને તમામની સમસ્યાઓનું નિરાકરણ કરે તેવી લોકોની પણ લાગણી અને માગણી બંને છે સરકારે ભૂલો અમે આપ્યો હતો તે અમે એક પણ જે આપ્યો હતો તેમાં જ અમે ગુજારો ચલાવી લીધેલો અને તે ભૂલો પૂરો થઈ ગયો તે તે બાદ અમે ભરાવી શકીએ તે તેવી અમારી પોઝિશન નથી અને અમને ગામડામાં એકસો વીસ રૂપિયા મજૂરી રોજની હાલમાં મળે છે અમને અને એમાં જ અમારે અમારા બચ્ચા લોકોનું પોષણ અને બૈરા લોકોનું પોષણ પોષણ કરવાનું અને પોતેનો ખર્ચો એટલે એટલામાં અમે બોલવા ભરાવી નથી શકતા અમે ચૂલા પર રાંધીને ખાઈએ છીએ અને જે કંઈ થોડા બહુ લાકડા મળે છે તો સરકારને એક વિનંતી કરવા માગું છું કે સરકાર બેથી ત્રણ લીટર પેટ્રોલ પેલું કેરોસીન આપે અમને તો પ્લીઝ મહેરબાની એટલી સરકારની મારું નામ ગામિત જસવંતભાઈ ભાણાભાઈ મુકમ પોસ્ટ ગોદાબારી ફળિયું માતા ફળ્યું મારે આ રાંધણ ગેસ બાબતે થોડું આપને આપના માધ્યમ થકી સરકારને એ જણાવવાનું છે કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે સ્ટાર્ટિંગમાં એમણે જે ગેસ યોજના બહાર પાડી ઉજ્જવલા યોજના એ બાબતે હું સરકારશ્રીને એક કહેવા માગું છું કે શરૂઆતનો ભાવ એમણે ખરેખર ખૂબ જ રાહત દરે ગરીબ પરિવાર માટે આપ્યો એના માટે એ સરકારને ખૂબ જ ધન્યવાદ પરંતુ એમનો જે વિચારવાનો પાયો હતો કે ખરેખર અમે ગેસ આપીશું તો જે જંગલ જંગલ જે છે આદિવાસી પટ્ટીમાં એ જંગલ કદાચ બચી શકશે એ વિચારે એ લોકોએ ગેસ આપ્યા એ માટે ખાસ એ લોકોને આભાર પરંતુ અત્યારે જે આ લેટેસ્ટ એ લોકોએ ગેસના ભાવમાં વધારો કરી દીધો એ ખરેખર નુકસાન કરતા છે કેમ કે અમે એકંદરે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ અને અમારી જે રોજીરોટી છે દરરોજના અમાણે અમારી જે કમાણી છે એ એકસો વીસ રૂપિયા છે હવે ધારો કે પરિવારમાં પાંચ જણા હોય તો એકસો વીસ રૂપિયા લેખે બે જણ કમાતા હોય તો બસોને ચાલીસ રૂપિયા આવે તો બસોને ચાલીસ રૂપિયામાં ત્રણ જણનું ત્રણ અને બીજા બે એટલે એમ કરીને પરિવારનું ભરણપોષણ થઈ શકે તેમ નથી હવે જો સરકારી બાબતે ધ્યાનમાં રાખે તો ખરેખર એ સારામાં સારું અને બીજું કે જ્યારે આ શરૂઆતમાં કેરોસીન આપતા હતા એ નવસારી જિલ્લાના હાલના તબક્કામાં એ કેરોસીન મુક્ત જાહેર કરેલ છે એટલે કેરોસીન પણ મળતું નથી અને આ ચોમાસાની ઋતુમાં ખરેખર લાકડા મેં થોડા ઘણા ભેગા કરી એ પણ લાકડા એ ચોમાસામાં ભેજવાળા થઈ જાય સાણા પણ ભેજવાળા થઈ જાય એટલે સળગી શકે તેમ નથી અને સૌથી વિશેષ વાત એ છે કે જ્યારે મેં ચૂલો સળગાવીએ છીએ ત્યારે તેમાં જે વાપરીએ છીએ લાકડા હોય કે પ્લાસ્ટિક હોય એ પ્લાસ્ટિકમાંથી જે ધુમાડો ઉદભવે છે એ ધુમાડામાંથી ખરેખર કેન્સરની અસર થાય છે એ કેન્સરની અસર આદિવાસી પરિવારને જો થાય તો એકંદરે ઘણું ખરું નુકસાન થઈ શકે તેમ છે સરકારને મારે આપના માધ્યમ થકી એ કહેવું છે કે સરકાર આ બાબતે ખાસ ધ્યાન આપે તો ઘણું સારું થઈ શકે તેમ છે અને ધીરે ધીરે કરીને આદિવાસી વિસ્તારના જે લોકો છે એ ગેસ ખરીદવાનું ચાલુ થયું ચાલું તો ખર્યું એ ખરેખર સારી બાબત છે પરંતુ હવે આ ધીરે ધીરે એમાં વધારો થઈ રહ્યો છે ભાવનો એ ગરીબ આદિવાસીને પરવડે તેમ નથી શરૂઆતમાં ચારસો ને વીસ રૂપિયા લગભગ ભાવ હતો અને અત્યારે ચારસો ને છેતાલીસ રૂપિયા થઈ ગયો છે એ આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો છે તો મારા અંદાજ પ્રમાણે એ લગભગ ચારસો ને છત્રીસ રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે તો ચારસો છત્રીસ રૂપિયાનો ભાવ જે વધારો થઈ ગયો છે તો આ સાત વર્ષની અંદર એક વર્ષની આપણે એ ગણતરી કરીએ તો બાસઠ રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે તો ખરેખર એ અમારા વિસ્તારમાં કે ગરીબ આદિવાસી વિસ્તારમાં કે આમ જનતા માટે ખૂબ જ નુકસાન કરતા છે એ બાબતમાં સરકાર ધ્યાન આપે તો ઘણું સારું તો જોતા રહો નવસારી લાઈ આવા જ અનેક સમાચારો પ્રજાની વાતો સરકાર સુધી અને સરકારના જવાબો પ્રજા સુધી પહોંચાડવાનું માધ્યમ નવસારી લાઈવ સતત બનતું રહેશે તો જોતા રહો નવસારી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો